एक ट्रेन एकधारी ઝડપે 360 કિમી અંતર કાપે છે। જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપતા એને 1 કલાક ઓછો સમય લાગે તો ટ્રેનની ઝડપ મેળવવાની। પહેલા તો ટ્રેનની એકધારી ઝડપે 360 કિલોમીટરનું અંતર કાપે તો પહેલા તો આ ટ્રેન અહીંયા જાય છે, ઈ અંતર કાપે 360। समय केटलो खबर नहीं, अहींयाथी अहींया पहोंचता केटलो टाइम लागे खबर छे नहीं। जो हूँ बे भाग पाड़ी दू, पहला तो एनु अंतर कही दू 360, अपने एनी झड़प केटली छे ई पण नथी खबर, एटले हूँ शू करी दू खबर तो कहीं धारी लो, धारो के ट्रेन नी झड़प अहींया जे जाए छे एक धारी जाए छे, एटले स्पीड में कहीं फेरफार नथी थतो, 1 કિલોમીટર પ્રતિ કલાક છે। હવે શું કરીએ તો કે ટ્રેનની ઝડપ એ 360 કિલોમીટરનો અંતર કાપે છે, જો એની ઝડપમાં ઘટાડો કરે કે વધારી પછી થોડીક વાર પછી તો એને પહેલાં કરતાં એટલો સમય લાગે, પણ એને પહેલાં પહોંચતા કેટલો સમય લાગે એ ખબર છે નહીં। કાંઈ વાંધો નહીં, ત્રણ ભાગ પાડી દઉં, એક તો અંતર, તો કે અંતર કેટલું 360 કિમી, ઝડપવાળા બધા દાખલા આ રીતે લખવાના। ચલો એની ઝડપ કેટલી, તો કે ટ્રેનની ઝડપ, ટ્રેનની સ્પીડ કેટલાની છે તો કે એક્સની, તો અહીં લખીશ 1 કિલોમીટર પ્રતિ કલાક, ઓકે, જેટલાની સ્પીડે ટ્રેન જાય છે એ લખવાનું। અને અહીંયા એનો સમય, તો કે એનો સમય મને ખબર નથી, એનું T1 કહી દઉં। જો એક સૂત્ર હતું યાદ હોય તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, અહીંયા આપણે સમય નથી ખબર એટલે હું સમયને કરતા બનાવીશ, તો સમય બરાબર થશે અંતરના છેદમાં ઝડપ। આ સૂત્રની અંદર અહીંયા કિંમત મૂકું, જો તો સમય એટલે T1, માટે T1 બરાબર અંતર એટલે 360 છેદમાં X, અને હું કહી દઈશ 1 નંબર। આ ક્યાંથી આવ્યું તો ક્યાંય લખવાનું, અંતર બરાબર ઝડપના છેદમાં સમયવાળા સૂત્ર ઉપરથી સમયને કરતા બનાવ્યો આ લેખ। અથવા આપણે જે સમય મેળવો એ જ લખો તો સીધું કરી દો, કે આપણે સૂત્ર હતું કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, એટલે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમયવાળા સૂત્ર ઉપરથી આપણે આ લખી નાખ્યું, ઓકે। હવે આગળ વધીએ, એ ટ્રેનની ઝડપમાં શું કરે તો કે રકમમાં કીધું વધારો કરે, એટલે કે તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય, એટલે પહેલાં જે સ્પીડે જતી હતી એમાં એ 5 કિમી પ્રતિ કલાકનો વધારો કરે, તો એ પ્રમાણે એનું અંતર એટલું ને એટલું જ છે। નવી પ્રોસેસ આખી કરીએ તો કે એનું અંતર આટલું જ, પણ એની ઝડપમાં વધારો કરે, પહેલાં 1 હતી હવે 10 કિલોમીટરે 5ની સ્પીડ વધારે, એટલે કે 5 કિમી પ્રતિ કલાકની સ્પીડ વધારો કરે, 50ની સ્પીડે જતું હતું તો હવે 55 કરે, 60એ જતું હતું તો હવે 65 કરે, ઝડપ વધારે, પણ એનો સમય તો ખબર નથી, પણ એટલી ખબર પડે કે ઝડપ વધે ને તો પહેલાં જે સમય હતો ને એના કરતાં ઓછો લાગશે। પહેલાં 10 કલાકમાં જતી હતી એક્ઝામ્પલ તરીકે, તો હવે એના કરતાં 1 કલાક ઓછો સમય લાગે, હવે 9 કલાકમાં પહોંચી જશે। પહેલાં 12 કલાકમાં જતી હોય તો હવે 11 કલાકમાં પહોંચે, પહેલાં 13 કલાકમાં જતી હોય તો હવે 12 કલાકમાં પહોંચે, એનો મતલબ T2 ઓછો હે, T1 વધારે છે। પહેલાં સમય વધારે લાગતો હતો, પછી ઓછો લાગતો હતો, ઓકે। અહીંયા પહેલાં આ સૂત્ર પ્રમાણે આ બનાવી દઈએ તો કે T2 બરાબર અંતર છે 360, આ છે X+5, સૂત્ર પહેલું છે, આને કહી દો 2 નંબર। હવે હું અહીંયા લખીશ કે T2 એટલે પહેલાં કરતાં, આપણે હવે પહેલાં કરતાં અહીંયા 1 કલાક ઓછો સમય લાગે, તો પહેલાં 1 T1 હતો એમાંથી હું T2 બાદ કરીશ ત્યારે કેટલો ગેપ આવશે, 1, કેમ લખું આ, તો કે પહેલાં 10 કલાક હવે 9 કલાક ત્યારે આ 1 આવે, પહેલાં 12 કલાક હવે 11 કલાક ત્યારે ગેપ 1 આવે, ઓકે, ક્લિયર। આ બે વસ્તુ તમારી પાસે છે, ચાલો T1 અને T2 1 અને 2 પરથી મૂકી દઈએ। T1માં છે 360ના છેદમાં X ઓછા, T2માં છે 360ના છેદમાં X+5 બરાબર 1, અહીંયા લખવાનું
समीकरण नंबर एक अने बे पर थी सादुरूप आपी दियो 360 कॉमन काढ लो, बेय मां छे એટલે આપણે ગણવાની મજા આવે। લસા લઈ લ્યો અહીંયા અંદર, તો કે 360 એમ જ અહીંયા એક્સ ઇન્ટુ એક્સ પ્લસ પાંચ અને અહીં ગુણો, એક્સ પ્લસ પાંચ અને અહીં ગુણો માઇનસ એક્સ બરાબર એક, એક્સ એક્સ કેન્સલ, 360 ગુણ્યા પાંચ 1800। અહીંયા તો કે આને ઉપર જવા દો અથવા અહીં એક રહેવા દો, અહીં ગુણી નાખો, એક્સનો સ્ક્વેર પ્લસ પાંચ એક્સ બરાબર એક। હવે આને અહીંયા ગુણું તો 1800 બરાબર એક્સનો સ્ક્વેર પ્લસ પાંચ એક્સ, 1800ને પહેલી બાજુ જવા દો એટલે કેટલા થઈ જશે, માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ પાંચ એક્સ માઇનસ 1800। 1800 પહેલી બાજુ એટલે અહીંયા જીરો હતા, એ જીરોનો આ બાજુ લખો, શું કરવાનું તો 1800ના ભાગ પાડવાના બાદબાકીથી પાંચ આવે એવા, જો સીધું આમ ન દેખાય ને તો તમે અહીંયા આવી રીતે પણ કરી શકો, જો આ 900 થાય, આ બે 450 થાય, મોટા આંકડા હોય ત્યારે અહીંયા કરવા, આ બે એટલે 225 થાય, હવે બે થી ભાગ નહીં હાલ એટલે હું 3 થી આંકીશ, તો 3 7 એટલે 75, હજી 3 25, હવે 3 થી પણ નહીં હાલે એટલે 5 થી અને હવે 5 થી નાના નાના ટુકડા કરી નાખ્યા। હવે હું આની ગોઠવણી કરી દઈશ, શું કરીશ ખબર, તો કે 5 5 25, 3 75, 3 2 6 2 12 2 24, આપણે 5નો ગેપ લખવાનો નહીં ચાલે, ચાલો 5 એક આની અરે રાખું, 1 5 અલગ રાખું, 5 3 15 13 45, 5 3 15 3 45, 5 2 10 2 20 2 40 થઈ ગયું, જો 45 ને 20 બે ગ્રુપ પડ્યા અહીંથી, 5 3 15 3 45 અને આ 5 5 2 10 2 20 2 40, ખબર પડી શું કર્યું, કટકા કરીને અલગ અલગ ભાગ પાડી નાખવા ના, અહીંયા લખીએ ચાલો, તો એક્સનો સ્ક્વેર 45x 40x માઇનસ 1800, મોટા આંકડા હોય ત્યારે તમે આમ કરી શકો, આ માઇનસ છે તો મોટા પદને આ નિશાની, બાકીનાને એનાથી વિરુદ્ધ નિશાની, ચલો આમાંથી એક્સ કોમન કાઢો, તો એક્સ પ્લસ 45 માઇનસ 40, તો એક્સ પ્લસ 45, શું કામ, તો કે અહીંયા માઇનસ કાઢ્યા એટલે અંદર નિશાની બદલ છે। આગળ વધીએ, એક્સ પ્લસ 45 એકવાર અને એક્સ માઇનસ 40 એકવાર, હવે જો બેનો ગુણાકાર 0 હોય તો બેમાંથી એક તો 0 થાય જ, એટલે એક્સ પ્લસ 45 બરાબર 0 અને એક્સ માઇનસ 40 બરાબર 0, માટે એક્સ બરાબર માઇનસ 45 અને એક્સ બરાબર 40, એક્સ હતું ટ્રેનની ઝડપ, ઝડપ ક્યારેય ઋણ હોય નહીં, એટલે આપણો આન્સર શું આવશે, તો કે ટ્રેનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક છે।